બનાસકાંઠામાં તીડે કહેર મચાવ્યો છે, જેને લઈને આજે કેન્દ્રની ટીમ બનાસકાંઠા પહોંચી છે. ઉચ્ચ અધિકારી અને ખેતીવાડી વિભાગની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓ અને ખેતીવાડી વિભાગના લોકો હાજર રહ્યા હતા. તો મેમારામાં તીડના આક્રમણની શક્યતાને લઈને ચર્ચા કરવામાં આવી છે. તો સ્થાનિક અધિકારીઓની સાથે તીડને લઈને ચર્ચા કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની સૂચના બાદ તંત્ર અલર્ટ પર છે. જોડાઈ ગયા છે ફોનલાઈન પર સંવાદદાતા પરેશ. પરેશ, મે માસમાં તીડના આક્રમણની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે શું વધુ વિગત મળી રહી છે? ભાવિકા, ફરી એકવાર મે મહિનામાં બનાસકાંઠામાં તીડની આશંકા હાલ સેવાઈ રહી છે. તીડને પહોંચી વળવા માટે હાલ તંત્ર પણ એલર્ટ થયું છે. ખાસ કરીને કેન્દ્ર સરકારની 11 જેટલી ટીમો આજે બનાસકાંઠામાં ધામા નાખ્યા હતા અને બનાસકાંઠાના જે સરહદી વિસ્તાર, જે તીડનું આક્રમણ થાય તેવી શક્યતાઓ છે તે વિસ્તારમાં જઈ ત્યાંના હાલચાલ જાણ્યા હતા. ખાસ કરીને કલેક્ટર, જિલ્લા અધિકારી અને ડીડીઓ જોડે મિટિંગ કરીને આ બાબતે સંપૂર્ણ માહિતી મેળવી હતી અને જે તીડ અહીંયા આવવાના છે અને જે આશંકાઓ છે તેને લઈને હાલ પૂરતી માહિતી મેળવી રહ્યા છે અને ખાસ કરીને તીડને કેવી રીતે પહોંચી વળવું અને તેમનો કેવી રીતે નાશ કરવો, તેમનો કેવી રીતે સામનો કરવો અને ખાસ કરીને ખેડૂતોને ઓછામાં ઓછું તીડ દ્વારા નુકસાન થાય તેને લઈને હાલ ચર્ચાઓ થઈ હતી. ખાસ કરીને આજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે એમની મિટિંગ પણ થઈ હતી અને ત્યારબાદ હાલ જે સ્થળ છે તે સ્થળનું નિરીક્ષણ કરવા માટે પણ જઈ રહ્યા છે. જે સરહદી વિસ્તાર, ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડરે જે તીડનું આક્રમણ થાય છે વારંવાર, ત્યાં જઈને આ હાલ નિરીક્ષણ કરી રહ્યા છે અને અગાઉમાં તીડને પહોંચી વળવા માટે પૂરો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. જી,